મુસ્લિમોમાં પણ સ્ત્રીઓને મસ્જિદમાં જવાનું એલાવ નથી, પણ હું એનો આજે આ સ્ટેજ પરથી કહું છું કે એ લોકોને બી અધિકાર હોવો જોઈએ. એ કેમ એનો અધિકાર ના હોય? અધિકારની અને અસમાનતાની વાત છે રુઝાન, જે રીતે કહ્યું કાયદાકીય રીતે. પરંતુ આપણે 377 લઈ લઈએ, 497 લઈ લઈએ, બાદમાં આ ચુકાદો કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે જે લાગણીની વાત છે, કદાચ એ સવાલ તો ઉઠતા રહેશે, એના કારણે થોડુંક આવકારી રહ્યા છે અને નકારી રહ્યા છે. વિરોધ પ્રદર્શન જે છે એટલા માટે જ કદાચ દ્વાર પર પોલીસ કર્મીઓ ખડકાઈ રહ્યા છે. ફરીથી કહું છું, સુપ્રીમ કોર્ટના જે ચુકાદા છે અવગણવા નો હેતુ નથી, પરંતુ મંતવ્યો જરૂરી છે. શું સુપ્રીમના પરિઘમાં કઈ રીતે આવી શકે આ પ્રકારની વસ્તુ? અગર આપણે 377 ની વાત કરીએ તો એક સાયન્ટિફિકલી પ્રૂફ થઈ ગયું, રાઈટ, કે ધીસ ઇઝ સમથિંગ નેચરલ. જ્યારે કોઈ સાયન્ટિફિકલી પ્રૂફ થાય છે, કારણ કે પહેલા એવું પ્રૂફ થયું હતું કે આ ડિઝીઝ છે, તો ડિઝીઝનું ક્યોર માટે લોકોએ કહ્યું 377 ની. 497માં હા, આપણે બધા જોયું, એમાં થોડા કંઈક શું કહેવાય, આવું તમારા ડાયલોગમાં તો આવું ગુણ નથી કરતી, પણ યસ, ધેર હેઝ બીન સમ કંઈક અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી ચુકાદો અપાયો છે અને એક બીજો પોઈન્ટ રહી ગયો છે. અને આ ચુકાદાની વાત કરું તો વી વેલકમ ધીસ એઝ અ વુમેન, એઝ અ ઇન્ડિયન વી વેલકમ ઇટ. કારણ કે તમે જ્યારે બી આ રિલીજીયસ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા, જેને કે આપણે ત્રિપલ તલાકની વાત કરીએ, સાહેબ બેઠા છે, સાહેબને ખબર છે, એ બી પોતે બી કહે છે કે બરોબર છે, આ જે થતું હતું ખોટું થતું હતું. જ્યારે બધા મૌલવીઓ કહે છે કે તો પરંપરા પરંપરા, અરે શેની પરંપરા, તમે તમારું ગટપટોલ કરીને પોતાનું કરીને ચાલુ કરો, એને પરંપરા ના કહેવાય. કમિંગ બેક ટુ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ, જ્યારે આપણે, હા હું રિસ્પેક્ટ કરું, જાણે કે આપણે બીજા કોઈ બી ટેમ્પલ મગર લેટસે ભાઈઓને જવા ના દે ને બહેનોને, સેન્ટમની વાત કરું છું, તો અગ્રીડ છે કે ભાઈ નોટ અલાઉડ, પણ ખાલી ભાઈઓ જાય તો બહેનો કેમ ના જવી? ગુજરાતનો જે કિસ્સો હતો કોઈ ગામડાનો, બહુ સમય નથી થયો. એટલે કમિંગ બેક ટુ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે વી વેલકમ ધીસ મૂવ. હવે અત્યારે જે થઈ રહ્યું છે, અત્યારે જે થઈ રહ્યું છે એ પોલિટિક્સ, ડર્ટી પોલિટિક્સ થઈ રહી છે. કારણ કે થાય છે શું કે એવરીબડી હેઝ ટુ રિસ્પેક્ટ ધેટ, બટ અલગ અલગ પાર્ટીઝો પોતાના સેલ્ફને ધે આર ટ્રાઇંગ ટુ ગો વિથ ધ મેજોરિટી. હવે થોડા આદિવાસીઓને પ્રોબ્લેમ હશે હું ના નથી પાડતી, પણ એ લોકોની અંધશ્રદ્ધા છે. જેને કે પહેલા સતી હતું, તો મને ખબર છે બહેનો સતી અપનાવતી હતી, કારણ કે એ લોકોની અંધશ્રદ્ધા હતી, પણ પછી આપણે આખું ચેન્જ કર્યું ને, અત્યારે સતી ઇઝ બાળ વિધવા, બાળ વિધવા, ઇટ ઇઝ લુકડાઉન નો પાઉન્ડ. એટલે સિમિલરલી આ બી લુકડાઉન નો પાઉન્ડ થશે. અને અગર તમે એ ચિંતા કરતા હો, મારે તો હંમેશા એટલું કેવું છે કે ભાઈ અગર પાપ લાગે તો જે બહેનો જશે એને પાપ લાગશે, તમારે શું પ્રોબ્લેમ છે? તમારે શું કામ હથિયાર લઈને આ બધો મારફાડ કરવાની અને નેગેટિવ કામો કરવાની જરૂર છે? અને અનફોર્ચ્યુનેટલી ટુ બી ઓનેસ્ટ, ભલે ગવર્નમેન્ટ કંઈક દેખાડે છે, પણ ગવર્નમેન્ટ બી જોડે છે ના, તો 1000 પોલીસ ઓફિસરો ખડકાવ્યા હોય અને તો બી આ લોકો, થોડા લોકો અંદર નથી જઈ શકતા, એ લોકોનો પથ્થર મારા થયા છે, તો આપણા 1000 પોલીસ ઓફિસરો મંજીના વગાડે છે ભાઈ? અને બીજી વાત એ કે અંધશ્રદ્ધા અને રુઝાનબેન, અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે ફરક શું છે, નક્કી કરનાર કોણ? સી એમાં અત્યારે એટલે એમાં પડવું જ નથી, હું એમાં આવી જ નહીં, એટલે તો હું તો એમ ઇક્વાલિટીની વાત કહી દીધી. આપણું કોન્સ્ટિટ્યુશન, જે કોન્સ્ટિટ્યુશન આપણા માટે આપણી એ છે, શું કહેવાય, આપણે ઇન્ડિયનનું ગ્રંથ કહેવાય, બરોબર છે? એવરીબડી, આપણે ભલે યુનાઇટેડ ડાયવર્સિટીની વાત કરીએ, બટ યુનાઇટેડ વી સ્ટેન્ડ ની વાત કરીએ, પણ વેન ઇટ કમ્સ ટુ કોન્સ્ટિટ્યુશન, હું બી રિસ્પેક્ટ કરું, તમારે રિસ્પેક્ટ કરવો પડે, એટલે એમાં આપણે એમાં પડ્યા નથી અત્યારે. ને બીજી વાત, અંધશ્રદ્ધા અને શ્રદ્ધાની વાત કરું તો, તમે જ્યારે સતી હતું, સતીનું હતું, ત્યાં બાલ વિવાહ હતું, ત્યારે અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં કોને ડિસાઈડ કર્યું? ઇટ વોઝ લોજિક, ઇટ વોઝ સાયન્સ વિથ ડિસાઈડેડ. સિમિલરલી ધીસ ઇઝ કોન્સ્ટિટ્યુશન વિચ હેઝ ડિસાઈડેડ કે બહેનોને જવા દેવાની છે, કારણ કે એ લોકોનું જે લોજિક બી છે કે લોર્ડ અય્યપ્પન વોઝ અ બ્રહ્મચારી. હવે લોર્ડ અય્યપ્પન બ્રહ્મચારી છે તો ભાઈ સોરી, બટ મારે એવું કોઈને નેગેટિવ નથી કેવું, પણ એના લીધે બહેનો કેમ ના જઈ શકે ભાઈ? વોટ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ ઇટ? એટલે કોઈક આ લોકો નથી અલ્ટિમેટલી. અત્યારે જો તમે બધા રિલિજનમાં જોશો ને, તો જ્યાં પેલા બેસી ગયા છે, રિલિજિયસ હેડ્સ બેસી ગયા છે કે ભાઈ અમે કહીએ જ સાચું, એટલે એ લોકોએ ડિસ્ટોર્ટ